રાવણ હોય ને એને 10 જોઈએ, તું રાવણ છું ના? તો પછી 10 હેલ્મેટ શું કરવા તારે? અલગ અલગ હાડી ઉપર પહેરીસ ને. અરે યાર આવું આવું બહેરું મને તો કલાઈ થઈ જાય કે ના થઈ જાય. કોને બોલાવે? અરે મારા ભાઈબંધો. એટલે એ ભાઈબંધ ના તો બરાબર હોય થોડી હોય ભાઈ, ઘેર બધે ગોમે ગોમ થોડી ભાઈબંધ રાખું. સુરક્ષિત છો ને એટલે તઈ ડિસ્કો કરવાનું કોઈ કીધેલું? મારા હાથે ધીરુ ધીરે હું વિચાર કરું, મારી પાછળ અહીં દેખાતી નથી, દેખાતી નથી તો ડિસ્કો કરવા વર્ગી જઈ બોલ. અરે મેમને કીધું મારે કરવા ડિસ્કો. હા હા કે કર્યો એમણે? એવું કીધું અમાર જેવો કરવો ને તો જ કરવાનો. એમ તો બિસ્તી અમના જેવો ડિસ્કો કર્યો તારે? એમ શું વાત છે, એ બધા જેવો આવું છે તને? એમાં થયું એવું કે ગ્રુપ ખોવાઈ ગયું, બે જણના ટોટિયા તૂટી ગયા, બે છોકરીઓનું માથું ફૂટી ગયું, અને ચાર જણ તો મળતા જ નહીં, ખબર નહીં ચોથ જ્યાં. લ્યા ભાઈ ભૂલે ચૂકે વાની જોડે રાહડાય ના લેતા કે ડિસ્કાય ના કરતા? આ છે ને એ આ ડબ્બો થી છૂટી પડી ગયેલી એન્જિન છે આ, અને આ એન્જિન ગમે તાર ઠોકાઈ જાય ચોક આપણે ઉકલી જઈએ એવા ધંધા કરતા નહીં. આનો ડિસ્કો છે ને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બસ હવે હવે નહીં ગમતો હવે મારો ડિસ્કો. લગન પહેલા તો એવા આવતા હતા ને, તમને કહેતા હતા મંગુ તારો ડિસ્કો ચેટલો મસ્ત છે, તું ચેટલો લચકમાં નાચે છે, તું ચેટલી મસ્ત પદ્ધતિ સર નાચે છે, એવું કહેતા હતા. હા એવું કહેતો તો ભાઈ લગન પહેલા તો આવું કેવું પડે? તમે કીધું જે બધા તમારા જેવા જૂઠા ના હોય. હા હા તે લગન જૂઠો નહીં કહેવાનો, જૂઠો તો તારો બાપ છે ને તારી માં છે, પડી સમજા? જૂઠા જૂઠા વર્ગી પડી. મારા બાપ ને મારા માં આગળ તો જતા જ ના, એને તો ફેટ માર દે એક જ. એની પાછળ પાછળ ફરતો હતો, મેં કીધું એના બાપા ને કીધું ભાઈ મને લગ્ન કરાવી દો, મને મંગુ તમારી બહુ ગમે છે.